શહેરમાં સહપ્રવાસીના સ્વાંગમાં વહેલી સવારે મુસાફરોને લૂંટતી ગેંગના બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી ઓટો રિક્ષા, રોકડ રૂપિયા અને એક છરો કબજે કરી 3 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરત શહેરમાં સહપ્રવાસીના સ્વાંગમાં વહેલી સવારે મુસાફરોને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાતમીના આધારે બારડોલી હાઈવે સાબરગામ ત્રણરસ્તા પાસેથી આરોપી ઇમરાન ઉર્ફે વાકો ઉર્ફે બીડી, અમીન કલોદિયા તથા અરબાઝ ખાન ઉર્ફે બિલ્લી, વસીર ખાન પઠાણને ઝડપી પાડી ચોરી કરેલી રિક્ષા તેમજ લૂંટ કરેલા રોકડા રૂપિયા 6,000 તેમજ એક છરો કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા રોકડ ચોરી, નિંદોલી પોલીસ મથકમાં નોંધાયેલા રિક્ષા ચોરી તેમજ ઉત્તરાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની કડક પૂછપરછમાં આશરે 10 દિવસ પહેલા વડોદરા શહેર બાપોદ પોલીસ મથક વિસ્તારના સરસ્વતી સોસાયટી સુપરબેકરી પાસેથી ઓટો રિક્ષાની ચોરી કરી હતી. આ ઉપરાંત ગત રોજ સવારે મૈદરપુરા વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20,000ની ચોરી કરી હતી. આશરે 1 મહિના પહેલા કાપોદ્રા વિસ્તારમાંથી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 10,000ની ચોરી કરી હતી. તેમજ આશરે 1.5 મહિના પહેલા વરાછા પોલીસ મથક વિસ્તારમાંથી લક્ઝરી બસ સ્ટોપ પાસેથી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 50,000ની ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. વધુમાં ઝડપાયેલો આરોપી ઇમરાન ઉર્ફે વાંકો ઉર્ફે બીડી, અમીન કલોદિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે અમદાવાદ, વલસાડ, સુરત ગ્રામ્ય, નવસારી, સુરત શહેર મળી 20 ગુના, જ્યારે અરબાઝ ઉર્ફે બિલ્લી, વસીર ખાન પઠાણ સામે 3 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK Star News, સુરત.